આઈપીસી સેક્શન 100 કે ભારતીય દંડ સંહિતા જે અંતર્ગત કયા ગુનામાં કેટલી સજા આપવામાં આવે છે તે નક્કી થાય છે, તેમાં હવે ભારત સરકારે ફેરફારો કરવાની વાત કરી છે. તો ભાઈ, બીબીસી ન્યૂઝના જુદા જુદા ન્યૂઝ આર્ટિકલ્સમાં તો આ તમામ ફેરફારો વિશે તમે વાંચી જ શકશો, પરંતુ આજે આ વિડીયોમાં આપણે માત્ર મહિલા લક્ષી ફેરફારો વિશે વાત કરવાની છે. હું છું સમીના શેખ તમારી સાથે. આ કાયદાઓ જેના પર આપણી ન્યાય પ્રણાલી ચાલે છે તે 160 વર્ષ જૂની છે. જો કે સમયાંતરે તેમાં ફેરફારો થતા આવ્યા છે, પરંતુ તેના સ્વરૂપને નથી બદલવામાં આવ્યું. તો તે માળખામાં ફેરફારો કરવા માટે ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટની જગ્યાએ 3 નવા કાયદાઓ પ્રસ્તુત કર્યા. તેમના નામ છે ભારતીય ન્યાય સંહિતા 2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અને ભારતીય સાક્ષ્ય બિલ 2023. શું કહે છે મોજુદા કાયદો? તો લગ્નનો ખોટો વાયદો કરી યૌન સંબંધ બનાવવા કે રોજગાર પ્રમોશનનો વાયદો આપી કે ઓળખ છુપાવી લગ્ન કરવા માટે હાલ કોઈ સ્પેસિફિક પ્રાવધાન નથી, પરંતુ તેમને આઈપીસીની ધારા 90 અને 375 અંતર્ગત બળાત્કાર જેવા ગુનાને પરિભાષિત કરવામાં આવ્યું છે. શું કહે છે પ્રસ્તાવિત કાયદો? તો ધારા 69 પ્રમાણે આવા બહાના હેઠળ જો કોઈ વ્યક્તિ યૌન સંબંધ બનાવે છે તો તે સજાપાત્ર છે, દંડ પણ થઈ શકે છે અને 10 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જો કે પહેલાની જેમ આ ગુનાને બળાત્કારની શ્રેણીથી બહાર રાખવામાં આવ્યું છે. હાલ રેપ કરવા પર આઈપીસીની ધારા 376 અંતર્ગત ઓછામાં ઓછી 10 વર્ષની સજાની જોગવાઈ હતી, અને જો ગુનેગાર મહિલાની કોઈ નજીકની વ્યક્તિ છે અથવા કોઈ એવી વ્યક્તિ છે જેના ઉપર યુનો તેને મહિલાને સુરક્ષિત રાખવાની જવાબદારી હોય, જેમ કે નેતા, પોલીસ, ડોક્ટર વગેરે, જો તે દોષી હોય તો આ સજા વધુ કડક થઈ જાય છે, જેને પ્રસ્તાવિત કાયદાની ધારા 64 સજા ગણાવી છે અને કોઈ ખાસ ફેરફારો તેમાં નથી કરવામાં આવ્યા. 16 વર્ષથી નીચે કે 12 વર્ષથી નીચેની સગીર બાળાઓ પર બળાત્કારના મામલાઓમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, મતલબ કે દોષીને ઓછામાં ઓછી 20 વર્ષની સજા, દંડ અને આજીવન કારાવાસ સુધીની સજા થઈ શકે છે. અનુક્રમે ધારા 376DA, 376AB અંતર્ગત 12 વર્ષની નીચેની બાળા પર દુષ્કર્મ કરવા પર મૃત્યુદંડની પણ સજાની જોગવાઈ છે, જે નવા કાયદામાં પણ છે. અચ્છા, ગેંગરેપના ગુનામાં પહેલા ધારા 376D અંતર્ગત આજીવન કારાવાસ સુધીની સજા હતી અને મૃત્યુદંડ તેમના માટે જ હતો જેણે 12 વર્ષથી નીચેની કિશોરી સાથે દુષ્કર્મ કર્યો હોય, પરંતુ નવા પ્રસ્તાવિત કાયદાની ધારા 72 અંતર્ગત સગીર સાથે દુષ્કર્મ કરવા પર મૃત્યુદંડ પણ થઈ શકે છે, ભલે ઉંમર 17 વર્ષ કેમ ન હોય. ના તો તેમાં પહેલા કોઈ જોગવાઈઓ હતી, ના તો નવા પ્રાસ્તાવિક કાયદામાં છે. બસ વર્ષોના વર્ષ તેમાં કોર્ટની દલીલો આવતી રહી છે, ઉંમર વધઘટ થતી રહી છે, અને અમુક દલીલોમાં તો લગ્ન કરવા માત્રને સેક્સ કરવાનું જાણે એમ લાયસન્સ આપી દે છે, સહમતિ જરૂરી નથી. આવા વિવાદાસ્પદ ચુકાદાઓ પર ખાસી ચર્ચાઓ પણ ચાલી ચૂકી છે, જે હાલ પણ નથી બદલાયું. આમાં પણ આઈપીસીની ધારા 354A, B અને C જે સજાની જોગવાઈઓ હતી તે પ્રસ્તાવિત કાયદામાં પણ છે, કોઈ ફેર નથી કરાયો. આ ગુનાને હવે ધારા 74 અને 76 અંતર્ગત પ્રસ્તાવિત કરાય છે. સાથે સાથે કોઈનો પીછો કરવાવાળી જે બાબતની સજા હતી તે પણ નથી બદલવામાં આવી. ધારા 354D અંતર્ગત 3-5 વર્ષની સજા છે, જે યથાવત છે. છેટીના આરોપને પણ બદલવામાં નથી આવ્યો. ધારા 509 અંતર્ગત દંડ સાથે 3 વર્ષની સજાની જોગવાઈ છે, જેમાં કોઈ બદલાવ નથી. લગ્નના 7 વર્ષની અંદર જો કોઈ મહિલાનું બળી જવાથી કે શારીરિક ઈજા થવાથી કે શંકાસ્પદ પરિસ્થિતિમાં જો મૃત્યુ થઈ જાય અને એવી ખબર પડે કે મૃત્યુ પહેલા પતિ, પતિના સંબંધીઓ તરફથી તેને ત્રાસ અપાયો હતો, તો તેને દહેજ હત્યા માનવામાં આવે છે. તેમાં પણ સજામાં કોઈ ફેરફાર નથી કરાયો. પહેલા ધારા 304 અંતર્ગત ઓછામાં ઓછી 7 વર્ષની સજાની જોગવાઈ હતી, જે આજીવન કારાવાસમાં પણ ફેરવાઈ શકે. હાલના પ્રાસ્તાવિક કાયદામાં ધારા 79 દહેજ હત્યાને પરિભાષિત કરાયું છે. તો આ સહિતની કુલ 500 પણ વધુ ધારાઓ આપણા પ્રવર્તમાન કાયદામાં છે. તમે આ વિશે વધુ માહિતી મેળવવા માંગો છો તો બીબીસી ન્યૂઝ ગુજરાતીની વેબસાઇટ પર જઈ શકો છો, અને ફિલહાલ જતા પહેલા બીબીસી ન્યૂઝ ગુજરાતીની આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.